मारा प्रणाम अपना भागवत आचार्य पूज्य दादा ने प्रणाम पूज्य शास्त्री जी ने प्रणाम आप सौ ने प्रणाम नहीं मारो प्रेम હવે એવું છે કે પૂજ્ય બાપા મારા માટે આટલું બોલ્યા એટલે મારે કઈક એના માટે બોલવું પડશે ને પણ મારે વિષય છે તો હૃદયનો નો ઉમળકો છે રામચરિત માનસમાં એમ લખ્યું છે સાધુ કોને કહેવાય સબહિમાન પ્રદ હમાની જે બીજાને ખૂબ જ માન આપે અને પોતે નિર્માની રહે એ સાધુનું લક્ષણ છે એટલે એમણે જે તલગાજરડા ઉપર વાલ વરસાવ્યું મેં બહુ કોશિશ કરી સમજવાની કારણ કે અંગ્રેજી મને આવડતું નથી પણ એમાં એક હું બરાબર સમજ્યો આપે કહ્યું કે બાપુ મારા માટે મોબાઈલ છે પણ ચાર્જ ઈ કરે છે કારણ કેડ વારંવાર આપણે ચાર્જ કરાવવું પડે પૈસા નખાવવા પડે એ આ મિશન નખાવે છે બાપ બાપા આપના હૃદયની ઉદારતાને હું નમન કરું છું અહીંયા આવું ધરમપુરમાં એટલે શરદદાદાને ત્યાં જવાનું મન થાય ત્યાંની ચાય પીવાનું મન થાય અહીંયા આવું એટલે ચાય તો આવે જ પણ મેં હમણાં જ કહ્યું કે મને બીજી વખત ગરમ ગરમ ચાય આપો કારણ કે તમારી ચાય છે ને એ અહિંસક હોય છે અને મારી હંમેશા હિંસક હોય છે ગરમા ગરમ કડક મીઠી એટલે મને બીજી વખત આવો ખબર નથી આ કયો સંબંધ છે આ સંબંધ મુક્ત સંબંધ છે પ્યાર કો પ્યાર હિય એને દો પ્યાર કો પ્યાર હી રહેને દો કોઈ નામ ન દો તો બાપા અને તલગાજરડાનો એક એવો આત્મ ઉપનિષદોમાં કહ્યું છે પત્ની પતિને પ્રેમ કરે એ પતિ હોવાને લીધે નહીં પતિ પત્નીને પ્રેમ કરે એ પત્ની હોવાને લીધે નહીં પણ જે બીજાને એકબીજાને પ્રેમ કરે એ કેવલ આત્માને લીધે હોય છે અને તેથી આ એક આત્મીય નાતો છે એટલે અહીંયા આવવાનું ગમે બાપાને મળવાનું ગમે એની સાથે બેસવાનું ગમે આ બધી જ શિસ્તમયી આપની જે રચના છે શાંત અને શિસ્તમયી વાતાવરણ એ પણ ગમે અને પાછો હું વિચારે એમ પણ કર્યા કરું કે બાપાએ કેટલું ફેલાયું છે વર્ષો પહેલાં આવ્યો ત્યારે થોડુંક જોયું પછી હોસ્પિટલના પેલામાં આવ્યો વચ્ચે વચ્ચે જ્યારે કેટલું ફેલાયું હમણાં મને કહ્યું કે અમેરિકામાં કેટલે એકર લીધી ચારસો એકર જમીન લીધી અમેરિકામાં અને ત્યાં આવું સેન્ટર બનાવે છે અથવા તો બની ગયું કે ત્યાંના સાધકોને અહીંયા આવવું ન પડે અને ત્યાં સાધના કરી શકે આમ બીજા કન્ટ્રીઓમાં આટલા બધા ફેલાયા છે અને કાંતિભાઈ કારા કાલાણી કે કાંતિભાઈ કોણ એમણે એક વાક્ય બહુ સરસ કહ્યું હતું કે આ દુનિયામાં જેટલા ફેલાયા એટલા ફસાયા જેટલા આપણે ફેલાય એટલા ફસાય તો બાપા ફસાયા છે એના તપમાં ત્રણ જગ્યાએ ફેલાયા છે આ સ્થૂળ ફેલાવ નથી દુનિયાની દ્રષ્ટિએ સ્થૂળ ફેલાવ જગતને જરૂર હોય ત્યારે આવા સાધુઓ અક્રિય પ્રણે સક્રિય થતા હોય છે જયારે આપ મને વિગત આપતા હતા ત્યારે મને એમ થયું કે બાપા બહુ ફેલાયા પણ પછી મેં વિચાર કર્યો કે ત્રણ રીતે બાપા ફેલાયા છે એક તો ત્યાગમાં ફેલાયા ત્યાગ એના તપમાં ફેલાયા અને એના પછી એની તૃપ્તિમાં ફેલાયા આ ત્રણ વસ્તુ ફેલાય અને આ ફેલાવ જગત માટે ઉપકારક છે જગત માટે બહુ જરૂરી છે તો એવા બાપાને પ્રણામ પોતાની તબિયત ગમે તેવી હોય તો પણ સતત વિચરણ કરે છે આ તો સારું છે કે બાપાને આવા સેવક મળ્યા છે કે જે બધું બાપાના મન પ્રમાણે કરતા હોય છે નહીતર સાધુ થાકી જાય પણ બધી જ રીતે કૃપાલુદેવની એવી કૃપા વરસે છે આમાં શું છે કે આપણે આપણે જમીનમાંથી આપણે પાણી કાઢવું પાણીની જરૂર હોય તો બે રીતે થાય એક તો આપણે જમીનમાં ખોદો અને જેમ જેમ ઊંડા ઉતરો એમ પાણી નીકળે એ આપણા પ્રયાસથી થયેલું પાણી છે પણ એક વાદળા ચડે અને ઉપરથી વરસે

પ્રસાદે સર્વ દુઃખાના હાનિ રસ્યો ઉપજાય તે પ્રસાદ કૃપાનું પર્યાય છે તો હું એવી રીતે બાપાને જોઉં છું બીજો મારો આનંદ બાપાની સાથે એ છે કે એણે બધું કહું કે ન કહું પણ વાંધો નહીં કાલે નીકળી જવાનું છે એટલે વાંધો નહીં પણ રસ મુક્ત થયેલો એક સમાજ એને રસિક બનાવ્યો છે નહીતર આ પરંપરામાં ડાન્સ હોય મારી પરંપરામાં તો હોય જ પણ અહિયાં નૃત્ય હોય અહિયાં સાધકો નાચે છે સાધકો ગાય છે સાધકો રડે છે સાધકો હસે છે અને સાધકો કોઈને ન મળ્યું હોય એવું કંઈક પામે છે આવો હોલ પ્રયાસથી ન બને કૃપાળુ દેવના પ્રસાદ હું તો આ જોઈ જોઈને વિચાર કરું કે આવું આપણે કરવું હોય તો સીતારામ આપણું ગજું નહીં સાહેબ આમાં વાળી ન શક્ય આપણે વાળવાનું ન થાય પણ જયારે કૃપા વર્ષે ત્યારે શું કહેવાય એટલે આપે બધાને નાચતા કર્યા આપે કોઈ એક ગ્રંથ ને પકડ્યો નહીં બધા જ ગ્રંથોને થી સ્વીકાર્યા અને મેં બે વખતે હું આવ્યો ત્યારે બોલ્યો અને કથામાં પણ બોલ્યો છું સાધકો જે આવતા હતા એ બધાને ખબર છે કે આ બાપા ઉપનિષદ ઉપર બોલે નારદ ભક્તિ સૂત્ર ઉપર બોલે પતંજલિ યોગ સૂત્ર ઉપર બોલે ભાગવત ઉપર બોલે બધા ઉપર બોલે બધું જ બોલે એટલે મારા જવાબમાં કેવું પડ્યું મારા માટે કઈક થોડુંક રહેવા દેજો બધું જ તમે બોલશો તો અમે શું કરશું પણ આ સ્વીકાર છે અને આ કરવો જોઈએ મારી એક માન્યતા અને સતત એ માન્યતાને ઘૂંટીને જીવવાની કોશિશ કરું છું કે આ જગતને સુધારી નહીં શકાય આ જગતને સ્વીકારી લો અને સ્વીકારવું પડશે અને સ્વીકાર જે પરિસ્થિતિ આવે એનો સ્વીકાર એક રમણીય વૈરાગ્ય છે રૂપાળો વૈરાગ્ય છે એક ખૂબસૂરત વૈરાગ્ય છે તો બાપાનું જે મિશન છે એ અનોખું છે બધા નાચે ગાય રડે કોઈ પણ ગ્રંથ લે અને કેવા શાંતિ બધા મને તો મારા જ પારેવા લાગતા પણ આપના શ્રોતા બધા લાગે મારા શ્રોતા રંગ રંગી તમારા બધા સફેદ કબૂતર તો સફેદ હોય ને સફેદ હોય પણ બાપા વિશેષ કઈ નહીં કહેતા આપના થ્રુ કૃપાલુ દેવ જયારે વર્ષો પહેલા અહીંયા પાંત્રીસ દિવસ રોકાયા આ એના ચરણ રજ નો પ્રતાપ છે આ આપે જે મકાનો બનાવ્યા અદ્યતન આવા આવા જે આ એક થાંભલો નથી આગળ આગળ થાંભલા છે બાકી ક્યાંય થાંભલો નથી આ બધું છે ને એ સિમેન્ટ થી નથી બન્યું કૃપાલુ ચરણ રજ થી બન્યું આ રજ કામ કરી ગઈ અને આમ ઉપર ઉપર થી આ વિસ્તાર જોશે તો કદાચ એવો પણ ખાલી બૌદ્ધિક માણસ એવું પણ નિવેદન કરી શકે કે આ બધું આ ફેલાવ આ રજોગુણ પણ આ રજો ગુણ નથી આ કૃપાલુ દેવની રજનો ગુણ છે આ રજો ગુણ નથી આ બાપાના વખાણ કરવા માટે હું નથી બોલતો એમને વખાણની જરૂર નથી એમણે મારા માટે ઘણું કહી દીધું એ બધું બરાબર છે અને એકા એકબીજાના વખાણ જ કરીએ તો તમને શું મળે તમને શું તમે તાળીઓ પાડ્યા કરો કડી કડી આ તાળીઓનું બહુ ધ્યાન રાખવું બાપા તમારે તો સમર્પિત છે આ બધા પોતાનો અહોભાવ હા હૃદય કાઢી નથી શકતા એટલે આ તાળીઓ મારે આવો ભાવ બાકી તાળીઓ બહુ જ ખતરનાક છે બહુ એટલે બહુ ખતરનાક છે એક મચ્છર હતું ને એને બચ્ચાને જન્મ આપ્યો મચ્છરીએ પછી એ નાનું મચ્છરનું બચ્ચું મોટું થયું એટલે એને પહેલી ઉડાન ભરવાની હતી એટલે એની માતાના આશીર્વાદ લઈને એણે કીધું કે હવે પાંખો ફેલાવું છું અને ઉડું છું આકાશ એટલે મચ્છરે ઉડાન ભરી આટો માર્યો એક બે જણને કરડીયો અને પછી પાછો આવ્યો એની માતાએ પૂછ્યું બેટા ઉડાન કેવી રહી કે હું જ્યાં જતો તો ત્યાં બધા તાળીઓ પાડતા હતા કે તાળીઓનું ધ્યાન રાખજે તને તને પ્રોત્સાહિત કરવા નહીં મારી નાખવા તાળીઓ પાડે છે કે મચ્છર આવ્યું એટલે તાળી પાડો અને મારી નાખે પરંતુ અહીંયા જે તાળી પડે છે એ મારી દ્રષ્ટિએ હૃદયનો ધ્વનિ છે હૃદય બે હાથ દ્વારા પ્રગટ થઈ રહ્યું છે એવા સાધકો આપે નિર્માણ કર્યા છે હું બધા સાધકોમાં સૌમ્યતા બહુ જોઉં છું એ મને ગમે આ તમારું મોટી સફળતા છે બાપા સૌમ્યતા છે મારું બધું આડેધડ હોય ધૂંધ સરકાર હે પણ આપે જે એક નવો સમાજ નિર્માણ કરવાનું કૃપાળુદેવની કૃપાથી કર્યું છે અમારે રામચર ભગવાન વેદના અર્થમાં કહું તો વેદ ઈચ્છે છે કે સાધુ સંતો દ્વારા ચાર થવા જોઈએ સાર છે આજે યજુર્વેદ ઉપર બોલતો હતો પણ યજુર્વેદનો સારાંશ જો મારે કેવો હોય તો જે આચાર્યો છે ભગવંતો છે રૂપ છે બ્રહ્મ વેતા છે પ્રજ્ઞાવાન છે એનું હોવું ઘણું કરી રહ્યું છે એવા મહાપુરુષો માટે આજના કાળમાં ચાર વસ્તુ થવી જોઈએ કરવી જોઈએ એવા વેદનું તારણ થોડુંક જે તારવું છે એ આપને વેચું એક વેદ ઈચ્છે છે ભગવાન વેદ એમ ઈચ્છે છે કે સમાજમાં આધ્યાત્મિકતા સ્થાપિત થવી જોઈએ ધન સંપદા પ્રતિષ્ઠા પદ એ બધું થાય થાય પણ વેદની ઈચ્છા છે કે આધ્યાત્મિકતા સ્થાપિત સ્થાપિત થવી જોઈએ મારે કહેવું જોઈએ કે બાપા આપના દ્વારા આધ્યાત્મિકતાનું સ્થાપન થઈ રહ્યું છે આધ્યાત્મિકતા નહોતી એમ નહીં આદિ અનાદિ કાળથી આપણી મનીષા આધ્યાત્મિકતા તરફ વળી છે પરંતુ એનો જીર્ણોદ્ધાર એની પ્રાણ પ્રતિષ્ઠા દેવની કૃપાથી થઈ રહી છે એટલે આપ જે કરી રહ્યા થઈ રહ્યું છે અને વેદ આદિ અનાદિ છે આદિ અનાદિ પરંતુ કેવલ અધ્યાત્મિક અધ્યાત્મિકતામાં તો આદમી ઉદાસીન થઈ જાય એ ક પછી વિચારતા આમ કઉ વિધિ કૌ નિષેધ એવી રીતે થઈ જાય એટલે ભગવાન વેદ એમ કહે કે આધ્યાત્મિકતા પછી આ વિશ્વમાં એક તત્વ સ્થાપિત થવું જોઈએ સંસ્કારિતા મારે કેવું જોઈએ સારું લગાડવા માટે નહીં પણ તલગાજરડી આંખો ચશ્માથી જોવે કે ચશ્મા કાઢીને જોવે બે રીતે દેખાય છે કે અહીંયા સંસ્કારિતાનું સ્થાપન થઈ રહ્યું છે સંસ્કાર સિંચન કેવા સંસ્કાર બાપા ને કુટુંબની દીકરી હમણાં જો ચા પીતો તો ત્યારે એમ કહે કે બાપા મને દીક્ષા નથી આપતા બાપુ તમે કોને કે બાપા મને સંન્યાસ આપી દે મને વચ્ચે નાખ્યો ચા પીવા બોલાવ્યો હતો કે મને આટલા માટે બોલાવ્યો હતો હવે હું આવ જુદો બાવો હું તો ભગવા ઉતરાવીને સફેદ પહેરાવી દઉં એવો માણ દીકરીને ભાવ જાગ્યો મેં એટલું જ કીધું કે બેટા ફળ પાક છે ને એટલે ગુરુદેવ પોતે જ કે છે કે હવે હું તને દીક્ષા આપ્યો છું ત્યાં સુધી ઉતાવળ ન કરું ધીરે ધીરે રે મના ધીરે સબ કુછ હોય માળી સીંચે સૌ ઘડા પણ ઋતુ આવે ફળ હોય ઋતુ આવે એનો સમય આવે મારા મનમાં જિજ્ઞાસા જાગી છે દીકરા મારી શુભકામના પણ નિર્ણય બાપાને કરવા દેજે બાપાજી કહે એમ કરવાનું અને બેટા તું સંન્યાસ લે કે ન લે બાપા જેવો બાપો હામો બેઠો છે પછી સન્યાસની શું જરૂર કોઈ બુદ્ધ પુરુષની સામે બેસવા મળે એની નજીક બેસવા મળે પછી સંન્યાસ કરતા અનેક ફળ પ્રાપ્ત હમણાં સંતોના સામિપ્યનું કેટલું બધું મહિમા આપે ગાયો આ બધું સટીક છે સત્ય છે સંસ્કારિતા સમાજ સંસ્કારી હોય એનાથી સાધુ રાજી થાય એની સ્થાપના આવા ભગવંતો કરતા હોય છે વેદના સાર રૂપે મારે બે ચાર વાતો કરવી એનું ત્રીજું પગથિયું પણ રહેવું જોઈએ અને તે છે સમાજની સાત્વિક જરૂરિયાતની પૂર્તિ થવી જોઈએ તમે સમાજને ભૂખ્યો ના રાખી શકો ભૂખે ભજન હોય એની એની જે જે મારા શબ્દ પર સાત્વિક જરૂરિયાત જેટલી છે પૂરી કરવી જોઈએ રજોગુણી ગુણી નુ તો નહીં જ આપણા સંતો દ્વારા આપણા આચાર્યો દ્વારા સમાજની સાત્વિક જરૂરિયાત હોસ્પિટલ કેટલી હું આખું એક એક રૂમ જોઈ આવ્યો છું પેલા આવ્યો ત્યારે કેવી હોસ્પિટલ કોઈ દેશમાં કદાચ અથવા તો મુલકમાં ન હોય એના કરતા સારી થાય તો આપણે ઈચ્છીએ પણ અત્યારે તો જે છે તે છે આ સમાજની જે સાત્વિક જરૂરિયાત છે એની સ્થાપના થઈ રહી હવે શિક્ષણ સંસ્થા ખોલવા જાય છે અહીંયા એક ગ્રાઉન્ડ એવું છે કે જ્યાં સાધકો ક્રિકેટ રમી શકે ફૂટબોલ રમી શકે આવી છૂટ કોઈ બાવો આપે મને બહુ ગમે આવું બહુ જ ગમે રમવા દેવા જોઈએ અને બાપાની તબિયત સારી હોય તો બાપા એ જોઈએ ગુરુજી બહુ રમે છે બધાની સાથે બસ પગે લાગુ બાપજી કારણ કારણ બાળક રમકડા માટે નથી રમકડા બાળક માટે છે આપણું બાળક એ રમકડા માટે નથી આપણા બાળક માટે રમકડા છે એમ જગત માટે આપણે નથી આપણા માટે જગત છે અને જેમ ખીલવું એમ ખીલવીએ અને જેમ રાખવું એમ રાખીએ એટલે સાધકોની સાથે બાપા રમે પણ છે એ મને 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 ક્રિકેટ રમે ખો ખો કેટલી નિર્દોષ રમત રમે છે ખો સાધો આવ જ કરતા હોય છે તો અહીંયા રમતા કર્યા નાચતા કર્યા ગાતા કર્યા રડતા બધા કરતા વધારે અહીં જેટલા સફેદ વસ્ત્રમાં સાધક ભાઈ બહેનો છે એને તમે આસુડા આપ્યા છે એ મોટું કામ કર્યું છે હું જોયા કરું છું બધાની આંખ ભીની થઈ જાય આ એક મોટું કામ એટલે સમાજની મોટી શિક્ષણ સંસ્થા પણ ખોલવાના છે એવું છે કે વિદેશમાંથી લોકોને અહીંયા ભણવાની ઈચ્છા થાય એવું એક બહુ જ મોટી શિક્ષણ સંસ્થા પણ આપ ગુરુદેવની કૃપાથી કરવાના છે એટલે સમાજની નિર્દોષ એવી વેદોની માંગ છે અને એવું કઈ આ તીર્થમાં થઈ રહ્યું છે એનો મને આનંદ ચોથું અને છેલ્લું આ તો સૂત્રો તો ચૌદ છે પણ એમાંથી ચાર ચોથું એ છે સમાજમાં સંરક્ષણની સ્થાપના થવી જોઈએ સાધુ એવો હોવો જોઈએ કે સમાજનું રક્ષણ કરે સમાજે એનું રક્ષણ કરવાની જરૂર નથી બાપાનું તમે રક્ષણ કરો એની તબિયતનું ધ્યાન રાખો સેવા કરો બધું કરો પણ અહંકાર ન કરવો બાપુનું ધ્યાન ધ્યાન રાખો છો કે નહીતર આ કઈ ન થાય સાધુ એ પહેલા આપણને સેવ્યા હોય છે પછી આપણે એને સેવતા હોઈએ છીએ એ ભૂલવું ન જોઈએ એટલે આદિ અનાદિ વેદના ઋષિઓએ જે ચૌદ વાતો કરી એમાંના સાર રૂપે ચાર વાતો મારે કેવી છે આધ્યાત્મિકતાની પુનઃ એનો એનો જીર્ણોદ્ધાર થવો જોઈએ આજના વિજ્ઞાનને સાથે રાખી અને ધર્મ વિકસવો જોઈએ વિનોબાજીને કોઈએ પૂછ્યું કે ધર્મ અને વિજ્ઞાનમાં અંતર શું ત્યારે એમણે કહ્યું કે વિજ્ઞાન ગતિ આપી શકે ધર્મ દિશા આપી શકે ગતિ તો ગમે ત્યાં ફેંકી દેશે મને તમને પણ દિશા ધર્મ આપશે કે આ દિશામાં ગતિ કરો આ દિશામાં જાઓ બીજી દિશામાં ન જાઓ ત્યારે આજની વિજ્ઞાનનો સહાય લઈને ધર્મની અધ્યાત્મની સ્થાપના એ આપ દેશ વિદેશમાં કરી રહ્યા છે આમ તો દિવસે હું રામકથા કહું છું અત્યારે આ કથા માંડી છે મેં કારણ કે રત આવે ન બોલીએ તો હૈયા ફાટ મરા ઋતુ આવે ત્યારે બોલવું જોઈએ તો બાપા અધ્યાત્મ ની સ્થાપના કરી રહ્યા છે એને પુનર્જાગૃત કરી રહ્યા છે એ મોટું કામ થઈ રહ્યું છે સંસ્કારિતાનું સ્થાપન કરે છે તમારા કુળમાંથી જ્યાંથી આપ આવ્યા હો અને તમારા જે શીલ અને સંસ્કારો લાવ્યા હો એને વિકસિત કરીને બહેકી ન જાય એવી રીતે એની કેર કરે છે આ સંસ્કારિતાનું અને ત્રીજું સાત્વિક જરૂરિયાતો સમાજની પૂરી થવી જોઈએ એવા વિસ્તારમાં આ સંસ્થા છે જ્યાં સમાજની ઘણી સાત્વિક જરૂરિયાતો છે ત્યારે એને આરોગ્ય મળે એને આશ્રય મળે એને અન્ન મળે એને આગમ મળે એને શિક્ષણ મળે આ બધી જ જરૂરિયાત વેદ ભગવાનની માંગમાં આવી છે અને ચોથું સમાજને સંરક્ષણ મળે બાપા મને કહેતા હતા કે શ્રીમદ અહીંયા પધાર્યા કૃપાળુ દેવ અને એ વખતે અહીંયા પાડાઓ કપાતા હતા એનું બલિદાન અપાતું હતું અને શ્રી પૂછ્યું કે ભાઈ પાડા કપાય એવું ક્યાંય શાસ્ત્રમાં લખ્યું છે કે તમે પાડાઓને શું કામ કાપો છો આવા બલિ શું કામ ચડાવો મને બહુ મેં પહેલી વાર આ વાત સાંભળી બાપા એ કહી એટલે શ્રીમદે કહ્યું કે શાસ્ત્રમાં લખ્યું હોય તો હું માનું તો બતાવ્યું બોલે પૂરું વાંચો તો ખરો તમારા વિકારો પાડા જેવા છે ને એને કાપી નાખો હવે વિકારો આપણા જે પાડા જેવા છે એને કાપવાનું કીધું એને બદલે વિકારો અકબંધ રહ્યા અને પાડા કપાઈ ગયા આવું જેને સંરક્ષણ આપ્યું સમાજને હું હંમેશા એમ માનું કે ગીતામાં એમ લખ્યું છે પરિત્રાણા એ સાધુ નામ હું સાધુ નું પરિત્રાણ કરવા સાધુનું પરિત્રાણ કરવા માટે મારી વ્યક્તિગત આસ્થામાં ઈશ્વરને જરૂર નથી ઈશ્વર સાધુનું પરિત્રાણ નથી કરતો એની સાધુતાનું પરિત્ર મેં આ કથામાં કહ્યું કે આ દુનિયાને ઈશ્વર આપણા આનંદ નું રક્ષણ કરે છે આપણી મુસ્કુરાટ નું રક્ષણ કરે આપણે નાચતા ગાતા રહીએ એનું રક્ષણ કરે અમારા સુભાષભાઈ ભટ્ટ એમ કહે કે આપણે દુખી હોય ને તો સો જણા ખબર પૂછવા આવે ઓહો બહુ થઈ ને તમારે તો બહુ આપ તૂટી ગયું પણ આપણે આનંદમાં હોઈએ ને તો કોઈ પાસે નથી આવતો એમ કે આ તો મોજ જ કરે છે આનંદની તકલીફ છે તમે દુઃખી થાવ તો તો આખી દુનિયા તમારી સાથે હશે પણ આનંદી થાવ એટલે તરત જ કોઈને ફાવતું અત્યારના અમારા સાધુઓ જે પ્રસન્ન રહે છે ને એનો વાંધો આ સમાજ ને છે કે અમારી પાસે આટલું બધું તોય આનંદ નથી ને આ ફકીરો આટલો બધો આનંદ કેમ કરી શકે છે એની તકલીફ છે અને એટલે જ હું કાળી બિંદી કરું છું અને હું કઈ બાપાને એમ ના કઉ તો કાળીબિંદી કરો પણ હું મારી માનસિકતાથી મારા હૃદયના ભાવ થી એના કપાળમાં અંતરંગ કાળીબિંદી કરી જાઉં કે આ બાવાને કોઈની નજર ન લાગે જો આ વસ્તુ બહુ સારી છે આ બહુ સારી આ છોકરા સાધુ છોકરાને રમાડતો હોવો જોઈએ સરસ જો બે લાલ કપડાં પહેરે છે ને સરળ તરલ વ્યક્તિત્વ આ જવલ ને મળે નહીતર અમારા ધર્મ જગતમાં શું છે બધા ગંભીર બહુ થઈ ગયા હવે એવા ગંભીર માણસો ની હા મેં બેસું એના કરતા તો તિહાર જેલમાં જવું વધારે સારું બે બાળકો બેસી શકે એટલી જગ્યા રાખી એ બહુ સારું કર્યું કારણ સાધુ બાળક નો સ્વભાવ એક હોય છે બાળક પણ નિર્દોષ અને સાધુ પણ નિર્દોષ એક વખત મુંબઈ ના એરપોર્ટ ઉપર હું ભાવનગર જાઉં અને પાંડુરંગ દાદા સ્વાધ્યાય ના પ્રણેતા એ રાજકોટ જાય દાદાની તબિયત જરા બરાબર નહીં એટલે એના ભક્તો બધા સાથે હતા અને મારે ભાવનગર જવાનું એમની રાજકોટની ફ્લાઇટ થોડી ડીલે થઈ અને ભાવનગરની ફ્લાઇટ એ ડીલે આપણે થી ટેવાઈ ગયા છીએ એટલે હું બેઠો હતો એના ભક્તો હતા મારી સાથે એકાદ જણ હતો એટલે બાપાની તબિયત પ્રમાણે એને દવા લેવાનો સમય થયો ફ્લાઇટ ડીલે થઈ એટલે એના એક સાધકે દૂધ થર્મોસમાંથી આપ્યું દાદાએ ગોળી લીધી અને દૂધ મને કે બાપુ તમે દૂધ પીશો એટલે હવે મને આમ મને તો ચાય પાવે પણ હવે દાદા કે એટલે પછી આપણાથી નાતો ન પડે દાદા તો પછી એણે મને મેં મારા બાઉલમાં ચાય દૂધ લીધું એણે લીધું અને દાદા પીવે હું પીવું દાદા એના એના વાટકામાં ઘૂંટડો ભરે પછી મહાજનો એને ગતા સપન થા એ પીવે પછી હું પીવું એ ઘૂંટડો લઈ પછી હું ઘૂંટડો લઉં દાદા પીતા હતા પછી દૂધ પીતા પીતા મને એણે એમ કહ્યું કે બાપુ આટલા બધા લોકો બેઠા હોય ઊભા હોય અને આપણે બે જણા દૂધ પીએ એવું કોણ કરી શકે કાં તો બીમાર માણસ હોય એ આવી રીતે પીવે અને કાં તો બાળક હોય તો આવી રીતે પીવે બાળક બેઠા હોય બધા તોય દૂધ પી જાય અને બીમાર માણસ બધા હોય બેઠો તો એનો દવાનો સમય થાય ત્યારે મેં દાદાને કહેલું કે સાધુ એ છે બીમાર પણ હોય છે અને બાળક પણ હોય છે એને એવી બીમારી લાગી હોય છે જે મીરાને લાગી હતી એરી મેં તો પ્રેમ દીવાની મેરો દરદ જાને કોઈ બાપાની પાસે બાળકો આવી શકે એને બેસાડી શકે આ એક આમ જેમ ઓશ્વય કે ન્યૂ સંન્યાસ શરૂ કર્યો હતો ને ન્યૂ નવ સંન્યાસ શરૂ કર્યો હતો એમ પણ એક એક મહેકતી સાધુતા છે એને કોઈને કોઈથી તકલીફ ન હોય ભાગે એક કાળ એવો ગયો સાહેબ કે ધર્મ સભા એટલે જે કઈ કામના નો હોય એ જ બધા બેઠા હોય છે એ કઈ કામના નો હોય એ બધા અમારે ભાગે હોય ઘરના કહેતા હોય તો જાઓ ને જમવાનું મળશે ને સાંભળવાનું મળશે ને અમને શાંતિ મળશે આ ધર્મ નથી ધર્મ તો નાચતો ગાતો હોય અહીંયા વ્રજાંગન આવો નાચી છે એણે કૃષ્ણ સાથે રાસ કર્યો છે

આપણે એવું કેમ કરી શકીએ કે અમુક સમયે અનુષ્ઠાન એ સારું છે હું આલોચના નથી કરતો કોઈ ખોટા અર્થ નહીં કરતો પણ માણસનું જીવન જ અનુષ્ઠાન હોવું જોઈએ એનું ચાલવું એનું બોલવું એનું ઉઠવું એનું ખાવું એનું દૂધ પીવું ચાય પીવી એટલે ખાલી પીવું એમ બોલું તો ઘણા ખોટા અર્થો કરે એટલા માટે મારે ચોખોટ કરવી પડી પીવું એ પણ અનુષ્ઠાન તો ઘણા એમ કે તો હવે જવા દઈ સંધ્યા પૂજા કરી હાથ પડી ગઈ છે પી નાખવા મુરાડી બાપુએ કીધું કે આ પણ અનુષ્ઠાન છે શબ્દો બોલવાનું બહુ ધ્યાન રાખવું પડે છે અને એમાં આ આ જે આજની ટેકનોલોજી આ તો સારું છે કે બાપુનો હું મોબાઈલ દાદાનો મોબાઈલ હું છું અને એ આમાં બોલું નાખે છે એટલે વાંધો આવતો નથી ની બહુ વાયરલ થતાં વાર લાગતી નથી એવા સમયમાં કલી પ્રભાવના કાળમાં જ્યારે આપણે જીવીએ છીએ ત્યારે આપણી પાસે એક ભરેલો સાધુ છે વૈરાગ્ય સાધનાનું ફળ નથી મારા સાધક ભાઈ બહેનો વૈરાગ્ય પૂર્ણ થયેલી સાધનાનો રસ એ રસ છે મેં આ કથામાં તો ભૂલી ગયો એક જણા મને પૂછ્યું કે બાપુ આમ હું રસ્તામાં નીકળું છું ને ખાંડા કથાના સ્થળ કેટલા બધા ફ્રૂટ લઈને આ આદિ તીર્થવાસી લોકો બધા ઉભા સફરજનને તળવુને ટેટીને કાચી કેરીને ભળદાન મારે હું અથાણા નાખવા કેટલું કેટલું ચીકુ ને કેળા ને કેટલું કેટલું લઈને આવે એટલે એક એક ભાઈ એવું પૂછ્યું કે તમને કયું ફળ ભાવે એટલે મારે જવાબ કથામાં આપવો હતો પણ ભૂલી ગયો અહીંયા આપી દઉં મને ફળમાં રસ જ નથી મને રસમાં રસ છે કારણ કે મારા કૃષ્ણએ મારા ભગવાને અમને એવું શીખવ્યું છે મા ફલે શું કદાચ પણ એના રસમાં અમને રસ છે એટલે એક રસિક સાધુ આપણને મળે છે તમે તો હજી છોકરાઓ જોયું નથી આજે પહેલી વાર ઘણા બધા કથામાંથી અહીંયા આવ્યા છે બાકી અહીંયા એન્ટ્રી મારીએ ત્યારે જે સાધકો નાચતા હોય છે ગાતા હોય છે અને જે વાતાવરણ હોય છે મને એમ થાય કે આ સ્વર્ગ નથી પણ વૈકુંઠ છે સ્વર્ગમાં તો ભોગ હોય સ્વર્ગના વર્ણનો વાંચો સાહેબ એમાં ભોગ હોય એમાં બધું જ હોય અહીંયા માત્ર આધ્યાત્મિકતા સંસ્કારિતા સાત્વિક જરૂરિયાતોની પૂર્ પૂર્તતા પૂર્ણતા અને બધાનું રક્ષણ શીલનું કોઈ પક્ષણ ન કરી જાય એનું રક્ષણ સાધું કરતા હોય છે એવા એક ગુરુદેવ કૃપાલુદેવના પરમ કૃપાપાત્ર કૃપાપાત્ર નહીં પરમ કૃપાપાત્ર ગુરુદેવ બાપાના સ્થાનમાં આવીને પ્રસન્નતા પ્રસન્નતા તો એટલી થાય છે કે આખી રાત બોલું આજે પણ નહી તમે તાળીઓ પાડો છો એ તમારો ઉત્સાહ છે પણ ટૂંકમાં મારો કહેવાનો અર્થ એ છે કે મને ખૂબ જ પ્રસન્નતા થાય છે અને મારે દાદા ને સરદ દાદા બાપાને ઘણી વખત આમ થવાનું છે એક વખત મેં તો વારંવાર કીધું છે પાછું આમ દોષ કેવાય પણ અમુક વસ્તુ વારે વારે યાદ કરવી એ દોષ નથી સદગુણ છે મિત્ર એક ની એક વાત રિપીટ કરવી દોષ ગડાય સાહિત્યમાં પુનરુક્તિ દોષ પણ અમુક વસ્તુ તમે જાત્રામાં જાઓ ને બહુ દુઃખી થાવ ને બે મહિના સુધી હરદ્વાર ગયા પણ મરી ગયા તૂટી ગયા ઠંડી મારી નાખ્યા એ પુનરુક્તિ દોષ છે પણ હરદ્વાર ગયા ત્રણ વખત ગંગામાં નાયાન એવો આનંદ થયો એ પુનરુક્તિ ગુણ છે એટલે કુંભણમાં એક સ્કૂલ નું ઉદઘાટન હતું બાપા દાદા હમ એ સ્વાભાવિક છે જેના તરફ આપણને વધારે લાડ હોય એને લોકો વચ્ચે બેસાડે મને વચ્ચે બેસાડ્યો એકવાર એક બાજુ બાપા ને એક બાજુ દાદા એનાઉન્સર બોલ્યા કે હવે બાપાનું સન્માન ફલાણા ભાઈ કરશે એટલે બાપાનું સન્માન કર્યું શાલ ઉઢાડી જે રીતે થાય પછી કહે નું સન્માન આ ફલાણા ભાઈ કરશે મેં કીધું આ વચ્ચે બેઠો એ મુદ્દો હાવ કેમ ઉડી ગયો આ થયું શું આ એનાઉન્સર ને કઈ ખબર છે ને જોવું તો જોઈએ કે આમાં મુખ્ય હું બેઠો છું પણ મને અને મારા મનમાં આ જે જૈન પરંપરા છે ને એની શાલો બહુ સારી હોય એટલે મારા મનમાં લોભ લાગ્યો કે આવી સરસ શાલ આપણને ઓઢાડે પણ મને કાઢ નાખ્યો હા એને એમ કે આ કાળી રાખે છે ને તેને આપવાની શું જરૂર ખબર નહીં શું થયું એટલે હું મનમાં મનમાં મૂંજાણો કે આ મહાપુરુષોનો એ પ્રસંગ હું એમાં નિમંત્રિત મુખ્ય માણસ અને મને શાલ નહીં અને આ બંને મહાપુરુષોને શાલ એટલે મનમાં તો આપણે જીવ છીએ ને સાહેબ એટલે મનમાં તો એમ થયું પણ પછી મેં મારી જાતને સમજાવવાની કોશિશ કરી કે મોરારી બાપુ એ મોરારી બાપુ ધીરજ રાખો આખી દુનિયાને આઠ વર્ષથી ધીરજ રાખો ધીરજ રાખો એવું શીખવો છો તો તમે ધીરજ રાખો હમણાં બધું થઈ એ હું મને સમજાવતો હતો કે ધીર અને સાહેબ મારા સમજાવટથી મારા અંદરના મોરારી બાપુએ ધીરજ રાખી તો શરદ દાદા ઊભા થયા

હું મારી ખૂબ જ પ્રસન્નતા વ્યક્ત કરું છું અને જ્યારે જ્યારે અવસર મળશે ત્યારે આ બાજુ નીકળું તો સ્વાભાવિક શરદ દાદાને ત્યાં પણ જાઉં અને આપ અહીંયા બિરાજતા હો તો આપના દર્શને પણ આવીશ અને કદાચ ન બિરાજતા હો તો જે હોસ્પિટલનું મેં પેલું કર્યું છે મારું શું છે કે હું જેનું ઉદઘાટન કરું ને એની સરપ્રાઈઝ વિઝિટ લઉં છું હમણાં કથામાં એક જોક કહેતો હતો કે એક દીકરીની સગાઈ થવાની હતી એટલે એનો સસરો જે થવાનો હતો એ સસરાએ કીધું કે એની પત્નીને કીધું કે તારે નહીં દીકરીની સાથે વાત કરવી મારે બધું નક્કી કરવું જે મૂર્તિયાની સાથે દીકરીની સગાઈ કરવાની હતી એ છોકરાનો ભાવ ના પડે તું તો બોલતો જ નહીં હું બધું નક્કી કરીશ હું તારો બાપ છું ભલે પિતાજી મને બધી ખબર પડે કે આપણા ઘરમાં કોણ શોભે એટલે એ કન્યાને જોવા ગયા પછી એકલા બેઠા બેઠા દીકરીને પૂછ્યું કે દીકરી તમને ભજીયા આવડે છે તો કે હા તને મસાલા ઢોસા આવડે છે હા તને મેગી બનાવતા આવડે છે હા તને પિઝા બનાવતા આવડે છે હા મોરારી બાપુ પીવે એવી ચા બનાવતા આવડે છે હા આવડે છે હા ચાય બનાવતા આવડે છે સરસ કે હા કોફી બનાવતા આવડે છે કે હા પાણી ગરમ કરતા આવડે છે હા વડીલે નક્કી કરી લીધું કે આ દીકરી આપણા ઘરને યોગ્ય છે ચાલલા કરી નાખ્યા એક વર્ષમાં લગ્ન થયા દીકરી ઘરે આવી અને સસરાજીએ કીધું કે મારે નાવું છે પાણી ગરમ કર કઈ નથી આવડતું ચાય બનાવી કે નથી આવડતી કોફી જરાય નહીં બીજું બધું નહીં તો પછી તેની તો હા પાડી તી કે ત્યાં મારે તમને સરપ્રાઇઝ આપી હતી સરપ્રાઈઝ